બાંદા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ ગુનાના ઘરફોડ ચોરીના ગુનાના કામના આરોપીને શોધી કાઢી રાજ્ય બહારનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર રેલવે પોલીસ વડોદરા શહેર રેલવે પોલીસને મળેલ વરદી કે ટ્રેન નંબર બસો બાવીસ નવમાં એક કનૈયા ગુપ્તા નામના ઈસમો અને સાથે જ કાદિર ખાન નામના ઈસમો મહારાષ્ટ્રના બાંદા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના આરોપીઓ છે અને તે ભાગીને દિલ્હી તરફ જઈ રહ્યા છે તેવી વર્ધી મળતા જ પોલીસ માણસોએ વર્ધીમાં જણાવેલ જગ્યાએ ટ્રેન્સ આગળ બપોરના ત્રણ ત્રીસ વાગ્યાના સુમારે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ચાર પર આવતા સદર ટ્રેન ઉપર હાજર રહી કોચ નંબર બી આરમાં સીટ નંબર આડત્રીસ ઓગણચાલીસ પર તપાસ કરતા બંને ઈસમો કાદીર ખાન તથા કનૈયા ગુપ્તાને મળી આવતા તેઓને ટ્રેનમાંથી સાથેના પોલીસ માણસોની મદદથી ઉતારી લઈ વડોદરા રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં આવેલ પોલીસ ચોકીમાં લાવી બંને ઈસમોના નામઠામ પૂછતા તેઓએ નામઠામ જણાવ્યા હતા જે બાદ તેઓની વધુ માહિતી પૂછતા તેઓએ પોતાના અંગ જડતીમાંથી તપાસ કરતા કનૈયા ગુપ્તા પાસેથી રોકડ રૂપિયા સોળ હજાર સોળસો મળી આવેલ હતો ને જે સંબંધે પૂછપરછ કરતા રૂપિયા તેના મિત્રના નામે કનૈયાગીરી તથા ખાન ખાનનાઓની સાથે મળી સાવંતવાડા બાંદા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરી તેમના પૈસા હોવાનું પંચ રૂબરૂ જણાવેલ છે જેથી ઘરફોડ ચોરીનો ગુનો કરેલ હકીકત બહાર આવીને આ બાબતને લઈને મહારાષ્ટ્રના સાંતવવાડી તાલુકાના બાંદા પોલીસ સ્ટેશનમાં તપાસ કરાવતા સદર બંને ઇસમો બાંદા પોલીસ સ્ટેશનના રજિસ્ટર્ડ ગુનાના આરોપીઓ હોવાની હકીકત સામે આવી હતી જે બાદ વડોદરા શહેર રેલવે પોલીસે તેઓની યોગ્ય કલમ મુજબ અટકાયત કરી આગળની વધુ તપાસ માટે મહારાષ્ટ્રના બાંદા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના અનડેટેક ગુનાઓનો ડિટેક્ટ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે